Tamé, Anya. મને એકલા મળવા આવજે. શેઠાણી, હું તમને કહેતી હતી ને કે આ શેઠની છે ને દાનત સારી નથી. આ જો મને ચિઠ્ઠી આપી, મને એકલી મળવા બોલાઈ છે, વાંચો. શું વાત કરે છે તું? હા, ચંદ્રશેખર સાવ આવો નીચ છે? હું કેટલો વિશ્વાસ કરતી હતી એના ઉપર કે મારો પતિ તો પરમેશ્વર છે. પણ નહીં, છેવટે એણે પણ બધા જેવું જ કર્યું. તને મળવા બોલાવી છે ને, તું જાજે એને મળવા. સાંભળ મારી વાત. હવે હું જોઉં છું કે તમે કેમ નથી માનતા કે તમારી નીતિમાં કચરો હતો, કચરો છે. ઠીક છે, તું જા અત્યારે. કોણ જાણે કેવો માણસ બનાવ્યો છે ભગવાને, શરમ જેવી જાત જ નથી. એટલે જ આવી ફેશનેબલ કામવાળી રાખી હતી એણે. એને આ બધા થતિંગ કરવા હતા ને, એટલા માટે. મમ્મીના ઘરે જા, મમ્મીના ઘરે જા. હવે હું જોઉં છું કે તું કેમ થતિંગ કરે છે મારી પાછળથી. મિત્રો, આઈપીએલ તો તમે લોકો જોતા જ હશો, હે ને? પણ હવે આઈપીએલ જોતાની સાથે સાથે ક્રિકેટ રિલેટેડ તમારા ઓપિનિયન શેર કરીને તમે લોકો જીતી શકો છો અમેઝિંગ ગિફ્ટ્સ, અને એ પણ લોટસ 365 ઉપર. અહીંયા તમને 50થી વધારે ક્રિકેટ રિલેટેડ સવાલો જોવા મળશે, જેના સાચા જવાબો આપીને તમે લોકો જીતી શકો છો ગિફ્ટ્સ. અને હા, જ્યારે લોટસ 365 પર તમે રજિસ્ટ્રેશન કરો છો ત્યારે તમને લોકોને મળશે 365 રૂપીઝ, એ પણ બિલકુલ ફ્રી. તમારી દરેક પ્રોબ્લેમના સોલ્યુશન માટે 121 કસ્ટમર કેર 24 કલાક અવેલેબલ છે. અને હા, 10 મિલિયન્સથી પણ વધુ લોકો હાલમાં લોટસ 365 પર રમી રહ્યા છે અને ડેઇલી જીતી રહ્યા છે અમેઝિંગ ગિફ્ટ્સ. ક્રિકેટ સિવાય 200થી પણ વધુ એવી ગેમ્સ છે કે જેના સવાલોના જવાબ આપીને અથવા તો ગેમ્સ જીતીને તમે લોકો જીતી શકો છો અમેઝિંગ ગિફ્ટ્સ. લોટસ 365ને બોલિવૂડના ઘણા બધા એક્ટર્સ જેમ કે સુનિલ શેટ્ટી, નેહા શર્મા, નવાઝુદ્દીન સિદ્દીકી, ઘણા બધા બોલિવૂડ એક્ટર્સ પ્રમોટ કરી રહ્યા છે. તો તમે લોકો શેની રાહ જુઓ છો? અત્યારે જ ડિસ્ક્રિપ્શનમાં જાઓ, લિંક ચેક કરો અને અત્યારે જ લોટસ 365ને ડાઉનલોડ કરો, ગેમ્સ રમો, સવાલોના જવાબ આપો અને જીતો અમેઝિંગ ગિફ્ટ્સ. હાશ, જેવી જોતી હતી ને એવી જ કામવાળી મળી ગઈ છે. ખરેખર બહુ મસ્ત કામ કરે છે. હવે છે ને મને તમારી જરાય ચિંતા નથી. હવે મારે પિયર જવું હોય ને તો હું 2-4 દિવસ રોકાઈ આવું ને તોય તમને કાંઈ વાંધો નહીં. એટલું મસ્ત ઘર સાચવે છે. સાચું થયું? પિયર જવાની વાત કરી એટલે મને આંખમાં આંસુ આવવા લાગ્યા. તો હું છે ને હવે થોડાક દિવસ આટો મારી જાઉં નહીં. આમ પણ છે ને એ ઘરનું બહુ સરસ ધ્યાન રાખે છે, તો હું થોડા દિવસ જઈ આવું ને. ચિંતા નહી કરતા, હું છું ને હું સાચવી લઈશ. હા, હું છે ને એવું હોય ને તો આજે જ નીકળી જાઉં. 2-4 દિવસ માં આટો મારીને પાછી આવતી રહીશ. પણ એક શરત, જો મારા ચંદ્રશેખર હા પાડે ને તો. હા તો પાડી, હવે લખીને આપું, લખીને કે જા જા જા. અરે ગાંડી, તને થોડી ના પડાય. આ તું જ્યારની પરણીને આવી છે ત્યારની ક્યાં તારા માવતરને ત્યાં ગઈ છે? હે, મને શું કામ મોકલો છો ને? બધી ખબર છે મને. જોઉં છું હવે, દૂધનું દૂધ ને પાણીનું પાણી ના કરું ને તો મારું નામે ચાંદની નહીં. ઠીક છે, તો હું થેલો ભરીને નીકળું. હેલ્પ કરું કઈ? ના ના, હું કરી લઈશ. તો હું જાઉં. હા શેઠાણી. ચાલો ત્યારે હું જાઉં છું.
તમે તમારું બરાબર ધ્યાન રાખજો હો ને મારા ચંદ્રશેખર. અરે એકદમ બરાબર ધ્યાન રાખીશ. તું જા 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 જા. બસ હવે પણ બહુ હરખાવમાં હમણાં ઘરે પહોંચીને ફોન કરીશ હો ને. હોજે ટાટા બોય બોય ગઈ. શેઠ તમે મને કહ્યું હતું ને કે તમને એકલામાં મળવાનું છે એટલે મેં આ શેઠાણીને સમજાવીને પિયર મોકલી દીધા. કેવી લાગી આ કામવાળીની ચાલ? વાહ 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 વાહ, શું કામ કર્યું છે તે. અરે તું મને મળી તો ખરા પણ મોડી મળી. તારે તો મને 5 વર્ષ પહેલા મળવાનું હતું. જો 5 વર્ષ પહેલા મળી હોત ને તો હું આટલો હેરાન ન થાત. પણ શેઠ મને એ તો કહો, તમે મને એકલામાં મળવા કેમ બોલાવી? તો સાંભળ, આ તું તારા પિયર વારંવાર જાય છે ને, મહિનામાં 3-4 વાર, તો પછી મારી ઘરવાળી છે ને, આ 5 વર્ષ થયા લગ્નના, એક વાર પણ એ પિયરમાં નહોતી જાતી. અરે મને ક્યારેય સ્વતંત્ર મૂક્યો જ નથી. બસ આ તમારી જેમ મારી ઘરવાળી પણ વારંવાર પિયર થયા કરે ને, એવું જાદુ શીખવાડી દો ને મને. આ જાણવા માટે તમે મને એકલી બોલાવી હતી? હા લે, હું તો બીજું જ સમજી હતી. શેઠ તો બિચારા હાવ સીધા છે, હું ખોટો એમની પર શક કરતી હતી. કેટલા સીધા છે શેઠ. મારી ઘરવાળી પણ આ તમારી જેમ વારંવાર પિયર જર્યા કરે ને, એવું કંઈક કરી દો. અરે કંટાળી ગયો છું આ જિંદગીથી. વાહ, મારી સાથે 5 વર્ષ રહીને તમે કંટાળી ગયા છો એમ? મારી સાથે રહેલી જિંદગી તમને કેદ ભરેલી લાગે છે? બહુ સરસ. હા 5 વર્ષમાં હું પિયર નથી ગઈ, એ તમારી વાત બરાબર સાચી છે. પણ હું શું કામ નથી ગઈ એનું કારણ ક્યારે જાણવાની કોશિશ કરી છે? હું ફક્ત તમારા માટે મારા પિયરમાં ક્યારે નહોતી જતી. મને એમ હતું કે હું પિયરમાં જઈશ તો ચંદ્રશેખરનું ધ્યાન કોણ રાખશે? ટાઈમે જમવાનું કોણ બનાવી દેશે? ટાઈમે ઉઠાડશે કોણ? એના બધા કામ કોણ કરશે? પણ મારો આ પ્રેમ તમને કેદ જેવો લાગતો હતો એ મને ખબર નહોતી. કાંઈ વાંધો નહીં, પણ મારું મંતવ્ય એક વખત જાણી લો. મને એમ હતું કે મારા હાથ સિવાય કોઈની રસોઈ તમને નથી ભાવતી. તમને આદત છે મારા હાથનું ખાવાની. તમારી તબિયત બગડે, કંઈ આડાવડું થઈ જાય તો તમને કોણ સાચવે? તમે બહુ ભોળા છો એટલે હું તમારી ચિંતા કરી અને પિયર નહોતી જતી. મને બીજો કંઈ વાંધો નહોતો પિયર જવામાં. હું તો ફક્ત મારી ફરજ નિભાવતી હતી એક પત્ની તરીકેની. અને તમે આવું સમજો છો? તમારે આઝાદી જ જોઈએ છે ને? કાંઈ વાંધો નહીં, હું હર હંમેશ માટે મારા પિયર જતી રહું છું. તમને આ કેદ ભરી જિંદગીમાંથી હંમેશા માટે આઝાદ કરીને જીવો તમારી જિંદગી. ના ના, ચાંદની મને માફ કરી દે, હું તને સમજી ના શક્યો. હું તારા પ્રેમને ના સમજી શક્યો. અને બસ આટલા સમયથી હું વિચારતો હતો કે તને પિયર કઈ રીતે મોકલું. ખબર નહીં મારા મનમાં આ બધો વહેમ ક્યાંથી ઘૂસી ગયો હતો કે પિયર તો જવું જ જોઈએ. મને શું ખબર કે તું મારા માટે થઈને જ નથી જતી. મેડમ શેઠને માફ કરી દો, શેઠ બહુ જ સારા છે, માફ કરી દો એમને. અને સર, આ મેડમ જેવું તો કોઈ નહીં મળે તમને. એ તમારા માટે થઈને એમના મમ્મી પપ્પા ભાઈ બધાને ભૂલીને એ તમારી સાથે જિંદગી જીવતા શીખ્યા. ફક્ત તમારું જ વિચાર્યું છે, તમારા સિવાય કોઈનું નથી વિચાર્યું. અરે ધન્ય છે મેડમને ખરેખર. Mm-hmm.
મેડમ, તમારે હવે પિયર જવું હોય ને તો મારી પાસે એક મસ્ત રસ્તો છે. તમારે છે ને સરને પણ જોડે લઈ જવાના, એટલે ટેન્શન જ નહીં. હા, હવે એવું જ કરીશું.